અત્યાર સુધી આપણે મોડલ ઓક્ઝિરરીસમાં હકાર વાક્યો ભણ્યા હતા, એ તમને ખબર છે, વાક્યમાં સેલ, વિલ, કેન, કુડ હોય અને એ વાક્યની આપણે ચર્ચા કરી હતી, બરાબર? હકાર વાક્ય કેવી રીતે બને છે, આજે આપણે શું ભણીશું? નકાર વાક્ય. એવું જ વાક્ય નકાર હોય તો એનો જવાબ કઈ રીતે બનાવીએ છીએ? તો પહેલું વાક્ય લખો, પૂનમ કેન નોટ, પૂનમ કેન નોટ પ્રિપેર ટી, કેન નોટ પ્રિપેર ટી. ચલો હવે આ વાક્યમાં પોતાની જાતે નક્કી કરો કયો શબ્દ પહેલા લેશો. ટી, બરાબર છે. ટી પછી શું આવશે? બોલો બેટા, સાંભળો, કેન નોટ શબ્દ જોડે જ લેજો બધા વાક્યમાં. ટી કેન નોટ, લખો જવાબ જોડે, ટી કેન નોટ. ચલો કેન નોટ, નોટ પછી શું મૂકો? ફટું બી આવશે. કેન નોટ બી પછી પ્રિપેર્ડ બાય પૂનમ. તમારે ખાલી નેગેટિવ વાક્યમાં એટલું જ ધ્યાન રાખજો કે નોટ હોય ને એના પછી બી મૂકજો. કેટલાક વિદ્યાર્થી ઉતાવળ કરી શું કરે છે, બીને નોટની આગળ મૂકે તો ખોટું પડે વાક્ય. જેમ કે તમારે ચાલેલું નથી પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં એવું હોય કે નકાર વાક્ય હોય તો નોટ ટુ મૂકાય, પણ વિદ્યાર્થી ઉતાવળ કરી શું કરે, ટુ મૂકે ને પછી નોટ મૂકે છે. એટલે આમાં શું ધ્યાન રાખવાનું, નોટ પછી બી મૂકવાનું છે, બધા એ ધ્યાન રાખજો. બીજું વાક્ય આવો, વી કેન નોટ, વી કેન નોટ ક્લાઇમ્બ ગિરનાર, પર્વતનું નામ છે કે અમે લોકો ગિરનાર ચડી શકતા નથી અથવા ચડતા નથી, બરાબર? આનો જવાબ જાતે પહેલા બનાવી દો નોટમાં, પછી બોલો શું જવાબ બનશે. અહીંયાથી વિચારી જોઈ બનાવી વાક્ય, ચાલો પછી લખજે, બોલો. સરસ, બેસી જાય, બોલો. સરસ, છેલ્લે બોલ બેટા, વચ્ચે બેઠો છે. ફાઇન, જવાબ લખી નાખો, ગિરનાર કેન નોટ બી ક્લાઇમ્બડ બાય અસ. ત્યાર પછી એક વાક્ય લખો, નિમિસ વિલ નોટ બી, અંદર જે સ્પેલિંગ હોય ને લખવાનો, નિમિસ will not do D-O, that difficult sum, that difficult sum. કે છે આ દાખલો બહુ જ અઘરો છે જેને તે કરી શકતો નથી. પહેલા બોલો અને પછી જવાબ લખજો શાંતિથી. આ વાક્યનો જવાબ શું થશે? વાક્ય ફરી બોલું છું, કોઈને વાક્ય હોય તો, નિમિસ વિલ નોટ ડુ ધેટ ડિફિકલ્ટ સમ, બોલો. બરાબર છે. હવે કેટલાય વિદ્યાર્થીઓને છે ને ડુનો ભૂતપૂર્વ ખબર નથી હોતો, તો ડુનો ભૂતપૂર્વ શું થશે? ડન, ડી ઓ એન ઈ, જો ડુ છે અથવા તો ડસ, આ બંનેને શું કહેવાય? વી વન. એનું વી ટુ શું થશે? ડીડ થશે, અને વિપરી થશે ડન. એટલે યાદ રાખજો, વાક્યમાં ડુ કે ડસ આપ્યું હોય ને તેનું ભૂતપૂર્વ એટલે કે વિપરી શું થશે? ડન થશે. લખાઈ ગયો છે આનો જવાબ બધાને? ત્યાર પછી હેડિંગ મારો પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય
એમાં પહેલું વાક્ય પાછળ વાતો નહીં વિલ યુ બાય અ કાર વિલ યુ બી યુ વાય બાય અ કાર તો પહેલા વિલ છે તો એને અનુરૂપ વિલ જ આવશે પહેલા તો જવાબમાં એક કાર છે ને એટલે એક કાર જોડે વિલ આવશે માટે આપણે વિલ મૂકીશું પહેલા આન્સરમાં પહેલા શું મૂકવાનું વિલ પછી છેલ્લો શબ્દ છે એ કાર હવે તમે એ બધા પાડી ગયા છો કેમ કે એવો શબ્દ મૂકવો છે એટલે પાછા શું મૂકવો છો તમે બી મૂકવો છો તો વિલ એ કાર બી પછી બાય નું ભૂતપૂર્વ બોટ બાય યુ છે તો યુ નું યુ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લખી નાખો બધાનો જવાબ આમાં જે બિલ લખો છો તેમાં ડબલ્યુ છે બધા કેપિટલ કરજો લખાઈ ગયો છે જેને બાકી છે થોડી સ્પીડ રાખજો લખવાની ત્યાર પછીનું વાક્ય કુડ યુ બ્રિંગ અ સ્ટોરી બુક લખો કુડ યુ બ્રિંગ એ સ્ટોરી બુક ક્વેશ્ચન માર્ક આનો જવાબ પણ તમે જે રીતે હમણાં કરાય ને એ રીતે ભરાઈ શકશો તો પહેલો શબ્દ આપણો છેલ્લો છે એને લઈએ એ સ્ટોરી બુક તેની જોડે કુડ જ આવવાનું છે કુડ શબ્દ એવો છે કે કોઈની જોડે બદલાતો નથી તો આપણે એમ જ લખીશું કુડ એ સ્ટોરી બુક પછી શું લખવાનું બી ફાઈન કુડ એ સ્ટોરી બુક બી પછી બ્રોડ બાય ફાઈન લખી દો જવાબ બધા Could a story book be brought by you on a prashnarth chinha? ત્યાર પછી હવે લખતો ખબર પડી ગઈ ને વાક્ય કેવી રીતે બનશે સાદા પ્રશ્નો હવે એડિંગ મારો ડબલ્યુ એચ વાળા પ્રશ્નો હોય તો કેવી રીતે બનશે ડબલ્યુ એચ વાળા પ્રશ્નો એટલે કે હું સિવાય ના ખાલે પહેલું વાક્ય છે એમાં વાય સુડ આઈ સિંગ એ સોંગ બધા વાક્ય લખી દો પહેલા પછી હું જવાબ સમજાવું કેવી રીતે બનાવશો તમે થઈ ગયું છે વાક્ય બધાને ચલો આગળ આપણે ઘણું બધું ભણી ગયા છે વર્તમાનકાળ ભૂતકાળ એમાં આ વાક્યો આવી જ ગયેલા છે તો તમને ખ્યાલ આવવો જોઈએ જો ડબલ્યુ એચ વાળો પ્રશ્ન હોય આ વાક્યમાં આપણને વાય જોવા મળે છે તો જવાબમાં પહેલો શબ્દ કયો લખવાનો જે શબ્દ આપે છે એનો લખી નાખો બધા જવાબમાં આપણે વાક્યમાં છે વાય તો વાય લખો આ જ શબ્દને નીચે ઉતારી દો અહીંયા આન્સરમાં હવે આ જે વાક્ય છે ને એ વાક્ય તમે થોડું વિચારશો તો આના જેવું જ લાગશે જુઓ સુડ આઈ સિંગ અ સોંગ આવી રીતે જવાબ એનો બનશે તો સુડ છે તો સુડ જ રહેશે કેમ એ સોંગ જોડે સુડ બદલાતું નથી તો સુડ એ સોંગ પછી શું મૂકીશું બી સિંગ નું ભૂતપૂર્વ સોંગ સોંગ બારથી કયો શબ્દ મૂકવો બાય અને છેલ્લે મી મી સરસ અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં અહીંયા આમ એરો કર્યું છે ને એટલે સમજી જવાનું કે શું મૂકવાનું તમારે વાય મૂકવાનું જે શબ્દ પ્રશ્નમાં આપેલો હોય એ જ શબ્દ તમારે નીચે લખવાનો છે બધા લખી દો આ વાક્ય લખાઈ ગયું છે વાક્ય બોલી જવે જે લખેલું છે તે
સાંત પછી કઈ ભૂલી ગયો બીના અને સંત પછી ભાઈ શબ્દ બોલતો જ નથી બેસી જા આટલી વાતો ઓછી કરવી જાય જોડે તમે દૂર પડે સરસ ત્યાર પછી બીજું વાક્ય લખો When will she bring the homework? She bring the homework. When will she bring the homework? આ વાક્યના જવાબ માં પહેલો શબ્દ કયો લખાશે બરાબર બધા લખી દો પહેલો શબ્દ લખી દેવાનો છે when ત્યાર પછી will શબ્દ છે સી ની જોડે તો homework માટે શું વપરાય છે તો ઇસ ની જોડે પણ શું આવે will એટલે આપણે શું લખીશું when will the homework લખો બધા when will the homework ત્યાર પછી શું મૂકવાનું બ્રિંગ નું ભૂતપૂર્વ બ્રોડ બી આર ઓ યુ જી એચ ટી બ્રોડ બાય એનું શું થાય અને છેલ્લે ચિહ્ન ફાઇન લખી દો બધા સરસ વેન વિલ ધ હોમવર્ક બી બ્રોડ બાય અર હવે હું વાળા વાક્ય ડબલ્યુ એચ ઓ હું વાળા વાક્ય હોય તો એનો જવાબ કઈ રીતે બનશે વાક્ય લખો હુ વિલ હેલ્પ એન્ડ ઓર્ફન ચાઇલ્ડ ઓર્ફન એટલે કેવું બાળક અનાથ બાળક અનાથ બાળકની મદદ કોણ કરશે તો હુ વિલ હેલ્પ એન ઓર્ફન ચાઇલ્ડ ચલો હું વાળા વાક્યમાં પહેલો શબ્દ કયો લખવાનો બાય એટલે બાય ની બાય ની પછી શું લખવાનું હું છે એની પાછળ એમ મૂકી દો ખાલી બાય હું બાય હું લખી દો બધા ત્યાર પછી આપણા જોડે છેલ્લો શબ્દ છે પહેલો આવે એ નોર્મલ ચાઇલ્ડ એટલે હી બાળક છે નાનું બરાબર એ ચાઇલ્ડમાં બોય અને ગર્લ કોઈ પણ હોઈ શકે એના જોડે વિલ જ આવશે ત્રીજા પુરુષમાં તો બાય હુમ વિલ એન ઓર્ફન ચાઇલ્ડ બાય હુમ વિલ એન ઓર્ફન ચાઇલ્ડ બી હેલ્પ નું થશે હેલ્પડ અને પ્રશ્ન ચિહ્ન બોલી જાવ By whom will an orphan child be helped? सरस देख लो आप आज बोलो ये वो नहीं को ये जो पूछी जो तेरा तमाम ध्यान ना दिवा तो मत ध्यान चुप बैठो मैं तमने सु पूछी ये क्या चीज़ है बोलो कितना क्या चीज़ है वो सु पूछी तू बोलो बेटा તું
બી બોલી બી નથી લખશે વાક્યની શરૂઆતમાં શું લખ્યું છે બાય તો કેમ બી બોલી બેસે તે નોટ પર બી લખ્યું છે બાય બરાબર બેસે છે બાજુ બોલો મને કે બાય હું વીલ એન્ડ ઓલ્સન કાઈ વીલ હેડ ફાઇન ચલો બીજું વાક્ય લખાવું છું Who can punish the naughty boy પછી જે શબ્દ છે એનો એજ આવશે કેન માં પરિવર્તન થતું નથી બધા જોડે સમાન છે માટે કેન હવે છેલ્લો શબ્દ હતો નોટી બોય ત્યાર પછી શું મૂકીશું બી પનિશ ધ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લગાઈ ગયો છે આટલું બધાને આના નીચેની લાઈનમાં હેડિંગ મારો પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ એમાં પહેલા ગુજરાતીમાં બોલું છે નિયમ લખજો જ્યારે વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય જ્યારે વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય ત્યારે વાક્યમાં આ રીતે શબ્દ લખો વાક્યમાં હેવ કે હેઝ આવે છે ત્યારે વાક્યમાં હેવ કે હેઝ આવે છે આવા વાક્યને આવા વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતા પેસિવ વોઇસમાં ફેરવતા આ બંને શબ્દ લખી દો હેવ હેઝ પછી વર્ડમાં લખ્યું છે બી ડબલ એન બીન મૂકવામાં આવે છે હેવ હેઝ પછી બી ડબલ એન બીન મૂકવામાં આવે છે ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃતાંત જે વાક્યમાં આપેલું જ હોય છે તેમના તેમજ મૂકવામાં આવે છે હવે અહીંયા આના નીચે છે ને તમે પૂર્ણ વર્તમાન કાળની પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસની વાક્ય રચના બધા લખો વર્ડમાં લખું છું પહેલા એ બી કરો એટલે કે એક્ટિવ વોઇસ એક્ટિવ વોઇસમાં શું હશે હેવ અથવા હેઝ અને પછી પાછળ હશે વાક્યનું ભૂતકૃતાંત વાક્યમાં છે તમને ભૂતકૃતાંત આપેલું જ હશે એવો નિયમ છે વાક્યમાં હેવ કે હેઝ વાપરો ને એટલે ભૂતકૃતાંત જ વાપરવું પડે
જ્યારે પેસિવ વોઇસ માં શું આવશે એમ હેઝ પછી મેં શું કહ્યું બીન શબ્દ મૂકવાનો અને પછી ભૂતકૃતમ જે વાક્યમાં હોય એનું એ લખી દેવાનું છે એટલે કોઈ વિદ્યાર્થી ભૂતકૃતમ તો ફરીથી નવું ભૂતકૃતમ ના બનાવતા જે હોય એનું એ લખવાનું છે વાક્યમાં આટલું લખી દો પછી હું વાક્ય લગાવું वाक्य लखो आई हैव ब्रॉट ए चॉकलेट वाक्य नीचे लखाई गयु बधाने અહીંયા તેના પર બધાને વાક્ય લખાઈ ગયું હોય તો જો આવા વાક્ય હોય ને ત્યારે સૌથી પહેલા શું કરવાનું છેલ્લો શબ્દ લખવાનો બધાએ પહેલો અક્ષર કેપિટલ એ ચોકલેટ કોઈ અત્યારે લખતા નહીં અહીંયા તેના પર બધા ચોકલેટ શબ્દ છે એટલે ત્રીજો પુરુષ કહેવાય ત્રીજો પુરુષ એટલે બીજા શબ્દમાં સમજે ને તો આને ઈટ કહેવાય ઈટને જોડે હેમ આવશે કે હેઝ આવે આપણે એ ચોકલેટ પછી શું લખવાનું હેઝ હેઝ પછી શું મૂકીશું જે નિયમ લખાય છે હમણાં તમને એસ પછી કયો શબ્દ ત્યાર પછી વાક્યમાં તમને ભૂતકૃતાંત આપેલું જ છે એનું એ જ લખી નાખવાનું બ્રોટ પછી બાય અને આઈ છે તો શું કરશું બી કરત લખી દો બધા જવાબ હવે બધાને લખાઈ ગયું છે વાક્ય સાંભળો બીજા વાક્યો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.